નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ આગલા લેક્ચરોની અંદર ઓર્ડર આપતા પત્રો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે બે પત્રો જોયા હતા કે ભાઈ ઓર્ડર આપતા પત્રો કઈ પ્રકારના હોઈ શકે, સમયસર મને માલ મળી જવો જોઈએ, પછી આપણે જે પ્રત્યુત્તર મને મોકલેલો કે આપણે પૂછપરછ માટે પત્ર લખ્યો હતો એ પછી એનો પ્રત્યુત્તર આપ્યો, એ ધ્યાનમાં રાખી અમને યોગ્ય લાગ્યો પછી અમે ઓર્ડર આપ્યો છે. હવે આની અંદર આપણે નમૂનાનો પત્ર એટલે કે ઓર્ડર આપીએ તો કઈ કઈ જે બાબતોનો ધ્યાનમાં રાખવો જોઈએ એની અંદર આપણે અભ્યાસ કરીએ, એટલે કે નમૂનાનો પત્ર કઈ પ્રકારનો હોઈ શકે. તો આની અંદર આપેલું છે જો બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ, નેહરુ માર્ગ, ભુજ, અને એના ઈમેલ એડ્રેસ અને ફોન નંબર. હવે આપણે પહેલાં તો એ સમજીએ કે જે તે ગ્રાહક દ્વારા જે તે વ્યાપારીને ઓર્ડર આપીએ છીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો કે જો આમાં આપેલું છે, શુભ્ન ગ્રાહક મિત્ર, ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી, અને ઓર્ડર મુજબ માલ સામાન રવાના થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી. તો આમાં પહેલું આપેલું છે ગ્રાહક પેઢીનું નામ, એટલે કે જે વ્યાપારી અથવા જે તે ગ્રાહક પત્ર લખે છે જે તે વ્યાપારીને, તો એનું નામ આવશે, પછી નીચે આવશે એનું સરનામું, પછી તો કે ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ. હા, જે તે વિભાગ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હોય, કરિયાણાનો ધંધાર્થી હોય, તેમાં કાંઈ વિભાગની જરૂરિયાત નથી, આમાં ડાયરેક્ટ જે તે માલિક છે એનું નામ આવશે. પછી જો મોટી કંપની હશે તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો એના માટેનું આમાં આવશે, કે ભાઈ પેકિંગ ડિપાર્ટમેન્ટ હોય તો પેકિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીનું નામ, પછી નીચે આપેલું છે કે વિભાગીય અધિકારીનો હોદ્દો અને વિભાગનું નામ, તો કાંઈ વિભાગીય અધિકારીના હોદ્દામાં એ જોડી અને જે તે વિભાગનું નામ આવશે, અને માલ સામાનની વિગત. તો એમાં આપેલું છે અનુક્રમ નંબર, આગ્રાપત્રની અંદર આપણે જોયું તો એ જ રીતે, પછી તો કે એ પ્રમાણે કે ભાઈ 5, 8, 9 અને 12 પહેલા પત્રમાં આપણે જોયું તો એ જ રીતે, તો કે 5-4 વસ્તુઓ એનો પ્રકાર, તો કે કઈ કઈ વસ્તુ છે, પછી તો કે વિશેષતા, જથ્થો અને એકમ દીઠ કિંમત. ભાઈ વિશેષતા, જથ્થો કે ભાઈ કેટલી જથ્થામાં જોઈએ છે, અને એકમ દીઠ કિંમત, આ રીતે તમારે પત્ર લખવું જોઈએ. પછી નીચે દર્શાવેલું છે જો કે નાણાંની ચૂકવણીનું માધ્યમ, કયા માધ્યમ દ્વારા, રોકડેથી, બેંક દ્વારા, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન બેન્કિંગ દ્વારા. પછી 7મો આપેલું છે કે માલ સામાન વહનનું માધ્યમ સેના દ્વારા, કે હવાઈ માર્ગે, દરિયાઈ માર્ગે કે રસ્તા દ્વારા. પછી પેકિંગની રીત, કઈ પેકિંગમાં મારે માલ સામાન જોઈએ છે અથવા મારે તમને આપવાનો છે તો કેવા પેકિંગમાં તમને માલ સામાન જોઈએ છે તો એ દર્શાવવાનું. પછી માલ સામાન મોકલવાનો સમયગાળો, કે ઓર્ડર આપ્યાના, મેં તમને આગળ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ઓર્ડર આપ્યાના 5 દિવસની અંદર, 10 દિવસની અંદર મને માલ સામાન મળી જવો જોઈએ, અને નીચે ગ્રાહકની સહી અને તારીખ, કે જે તે તારીખે તમે ઓર્ડર આપ્યો છે એ આની અંદર દર્શાવવું જોઈએ. એટલે આ તમને સમજાઈ ગયું હશે, આગલા લેક્ચરોમાં સમજાવ્યું હતું એ જ રીતે આની અંદર આપેલું છે. આમાં એક તમને પ્રકારે કાયદેસર રીતે ડિટેલમાં આપેલું છે, એટલે કે તમને ખ્યાલ આવે કે તમે જ્યારે ઓર્ડર આપતો પત્ર લખો તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આગળ આપેલું છે જો કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો, તો કે ઘર વપરાશના ચેનાઈ માટેના વાસણો મંગાવતા ઓર્ડરના પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોકરીઝ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલવાનો પત્ર. એટલે આમાં શું આપેલું છે કે ચેનાઈ માટેના વાસણો મંગાવવા માટે જે તે ગ્રાહક દ્વારા જે તે વ્યાપારીને પત્ર લખવામાં આવે છે, એટલે કે જે ઓર્ડર મળ્યો એ પછી તમને જે ઓર્ડર પ્રમાણેનો માલ સામાન જોઈએ છે એ પ્રમાણે તમને માલ સામાન મળી રહે એ પ્રમાણે પત્ર લખવાનો છે. કે પેસ્તનજી એન્સન્સ, ચંદન માર્કેટ, સ્ટેશન રોડ, મોરબી. આ વ્યાપારી છે એટલે કે ગ્રાહક છે, એ જેવા જે શહેર છે તો ત્યાંનો વેપારી હશે, અને જે વેપારી પાસેથી માલ ખરીદે છે તેનો ગ્રાહક હશે. એટલે આની અંદર આપેલું છે કેની પાસેથી માલ ખરીદે છે, તો કે પ્રિન્સ ક્રોકરીઝ, દામોદર કોમ્પ્લેક્સ, ઉમાશંકર જોશી માર્ગ, ગાંધીધામ. કે જે વ્યાપારી ગ્રાહક અને વેપારી ખાસ સમજો, એટલે ખ્યાલ આવે કે પેસ્તનજી એન્સન્સ છે એ ગ્રાહક હશે અને પ્રિન્સ કોકરીઝ છે વ્યાપારી. કેટલી તારીખે ઓર્ડર આપે છે, તો કે 15 મે 2016. તો કે ઘર વપરાશના ચેનાઈ માટેના વાસણોના ઓર્ડરના અમલ બાબતે, કે જે તમને ઓર્ડર આપ્યો છે એનો અમલ કઈ રીતે કરવો એ બાબતેનો પત્ર. તો કે શ્રીમાન, આપનો તારીખ 10 મે 2016નો ઓર્ડર આપતો પત્ર સાથે આપે બીડેલ ઓર્ડર પત્ર મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતા ચેનાઈ માટેના વાસણોમાં રસ લેવા બદલ
આભાર એટલે કે જે તે ગ્રાહક દ્વારા વેપારીને પત્ર લખ્યો છે ઓર્ડર આપતો પત્ર, એનો અમલ કઈ રીતે કરવો અને એ અમલ કર્યા પછી જે પત્ર પાછો ગ્રાહકને મોકલશે એ આની અંદર દર્શાવેલું છે. તો કે આપે 10 મે 2016 નો ઓર્ડર આપેલો હતો તે બદલ આભાર, અમારી વસ્તુમાં રસ લીધો તે બદલ આભાર. પછી તો કે તમે મોકલાયેલ ઓર્ડર પત્રક મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે, જે આપના જણાવ્યા મુજબ અથવા જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. બિલના નાણાંની ચૂકવણી દિન 30માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બિલેલ છે. ઉચ્ચ ગુણવત્તાનો માલસામાન, ન્યૂનતમ ભાવ અને સમયપાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી અપેક્ષા છે. એટલે કે તમે જે ઓર્ડર આપેલો છે એ પ્રમાણે તમને જો આ ટ્રાન્સપોર્ટનું નામ શેના દ્વારા મોકલાવેલો છે એ પણ આની અંદર ઉલ્લેખ કરેલો છે કે તમે અમને ઓર્ડર આપ્યો છે એ બદલ અમે આજે તમને જે તે ઓર્ડર પ્રમાણેનો માલસામાન મોકલીએ છીએ શેના દ્વારા, તો કે પટેલ ટ્રાન્સપોર્ટ દ્વારા આપના સરનામે મળી જશે અને આપે આ ઓર્ડરના નાણાં 30 દિવસની અંદર ચૂકવવાના રહેશે. કેના દ્વારા એ પણ ઉલ્લેખ કરેલો છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત તમારા પૈસા ચૂકવવાના રહેશે અને આ પત્રની સાથે જે તે ઓર્ડર છે એની બિલની રસીદ અને ટ્રાન્સપોર્ટની રસીદ જોડેલી છે અને ભવિષ્યમાં અમને તમે મોટા ઓર્ડર આપો તેવી અપેક્ષા સાથે અને નીચે આભાર કે જે તે વેપારી દ્વારા એના ગ્રાહકને લખવામાં આવેલો છે અને બિડાણની સાથે શું શું આપેલું છે, તો કે બિલની રકમ અને બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ. તો આપણે અહીંયા સુધી રાખીએ આ બંને પત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પત્રો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.